વાઘોડિયા ટાઉનમાં માથાનો દુખાવો બનેલ ઉભરાતી ગટરનું ભૂત સમયાંતરે ઠેક ઠેકાણે ધૂંતું જોવા મળે છે. માણોદર વિસ્તારની સોસાયટીઓ, ટાઉનના રહેણાંક વિસ્તારો હોય કે લોકોની ચહલપહલથી ધમધમતું બજાર હોય, ગટર યોજના વર્ષો બાદ મૃત અવસ્થામાં આવી ઊભી છે. તંત્ર તનતોડ મહેનત કરી સરકારી નાણાં પાણીની માફક રિપેરિંગ અને સફાઈ પાછળ ધુમાડો કરી રહ્યા છે, પરંતુ એક જર્જરિત સંપ તૂટી પડવાના આરે હોવા છતાં બીજો સંપ બનાવી શકતું નથી. એકાદ વર્ષ પૂર્વે ધારાસભ્ય, વહીવટીતંત્ર સહિત નગરના આગેવાનો સાથે રૂબરૂ વડોદરા જિલ્લા કલેક્ટર સમસ્યાના સમાધાન માટે સંપની મુલાકાતે આવી 8 મહિનામાં નવા સંપનું કામ પૂર્ણ થઈ જશે તેવી બાહેધરી આપવા છતાં કામગીરી તો શું, વહીવટી મંજૂરી નથી મળી, જેના કારણે આખે આખું નગર ઉભરાતી ગટરોથી રોજે રોજ પીડાઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસ ઉપરાંતથી ભરબજારે ગટરોની ચેમ્બરો છલકાઈ દુર્ગંધયુક્ત પાણી ઉભા બજારે વહી રહ્યા છે. તેવામાં વેપાર ધંધો પડી ભાંગ્યો છે. શાળાએ જતા ભૂલકાઓને પણ ગંદકીમાંથી પસાર થવું પડે છે. નવી ગટર બને તેટલો ખર્ચ છેલ્લા 10 વર્ષોમાં ગટર હોમાઈ ચૂક્યો છે. ચેમ્બરો સાફ કરતા માત્ર 2 દિવસ સમસ્યાથી છુટકારો મળે છે અને ફરી પરિસ્થિતિ યથાવત થઈ જાય છે. ત્યારે આજે વેપારીઓ ભેગા મળી તાલુકા વિકાસ અધિકારી શેખને સત્વરે ગટર લાઇનની સાફ સફાઈ કરવા રજૂઆત કરી હતી અને વેપારીઓએ ભેગા મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે સત્વરે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વેપારીઓ વહીવટીતંત્ર સામે આંદોલન ચડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા 1 વર્ષથી ગટરનો એટલો મોટો પ્રોબ્લેમ છે કે વાઘોડિયાના વેપારીઓના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. બીજું શું કે અમે દરેક વખત અનુક વખત રજૂઆતો કરી છે, ઉપલા અધિકારી સુધી રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆત કરી, દરેકને રજૂઆત કરી છે, પરંતુ એનું કોઈ નિરાકરણ અત્યાર સુધીમાં આવ્યું નથી. 2-4 દિવસ શાંત પડી જાય છે, પછી પાછી એની દશા થાય છે અમારી, અને અમારા ધંધા રોજગાર બિલકુલ પડી ભાગ્યા છે. આજે કોઈ ગટરના પાણીમાં કોઈ આવે ખરું, આપ જ વિચાર કરો. બીજું કે પ્રાણીજન્ય રોગો, કોલેરા, તાવ, ખાંસી, શરદી, આ બધા રોગો નાના બાળકોથી માંડીને દરેકને થવા મળે છે. બાજુમાં કુમારથાળા છે, કુમારથાળાના બાળકોને બી ગંદકીમાં પાણીમાં પગ મૂકીને આવવું પડે છે, અને એ જ ગંદકીથી દરેક ઓરડામાં ગંદકી થાય. આપ જ વિચાર કરો કે શું દશા થાય બધાના બાળકોની અને અમારા જેવા વેપારીઓની. દરરોજ ચોકડીથી એટલે જેમ બે ચોકડીથી માંડીને બાગ સુધીની પરમેડન ગટર ઉભરાય છે, એ ગટરનું નિવારણ લાવે એવી અપીલ કરીએ છીએ અમે વેપારીઓ. રજૂઆતો કરવા છતાં ગંદકીનું કોઈ નિવારણ આવતું નથી, અને જો હવે ટૂંક સમયમાં જો નહીં આવે તો વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. એટલા ઉગ્ર વાતાવરણમાં છે અત્યારે અમે રહીશો, અને વેપારીઓ બીજા તો થાક્યા છે પણ હવે વેપારીઓ પણ થાકી ગયા છે, પોતાનો ધંધો રોજગાર પડી ભાગ્યો છે. હવે એના ઉપલક્ષની અંદર અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ.